સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થતા હાશકારો. જોકે ગુજરાતની તમામ 6 બેઠકોની પેટાચૂંટણીમાં સૌથી ઊંચું મતદાન થરાદ બેઠક ઉપર થતા મુખ્ય હરીફ ઉમેદવારોની ચિંતામાં વધારો. બનાસકાંઠામાં પ્રાણઘાતક અકસ્માતોનો દોર જારી. થરાદ સાંચો રોડ ઉપર વેરી પર રોડે લક્ઝરી બસ ટ્રેલર સાથે અથડાઈ પડતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 મુસાફરોના કરુણ મોત, અન્ય 15 જેટલા મુસાફરોને થઈ ઈજાઓ. ડીસા શહેરમાં ડેન્ગ્યુના ધામા. સરકારી અને ખાનગી દવાખાનાના ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાતા હોવા છતાં આરોગ્ય વિભાગે દર્દીઓની સંખ્યા જાહેર કરવા ઉપર પાબંદી ફરમાવી હોવાના ચોંકાવનારા અહેવાલો. આ વર્ષે દીપોત્સવી પર્વ દરમિયાન ઘણા ઘરોમાં ડીસાના દિવ્યાંગ લોકો દ્વારા તૈયાર થયેલ દીવડા રેલાવશે. રોશનીનો ઉજાસ. દિવ્યાંગ ભવનના બાળકો દ્વારા તૈયાર કરાયેલા દીવડા ખરીદવા નગરજનોને અપીલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની થરાદ બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે યોજાયેલ મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. થરાદ બેઠકની પેટાચૂંટણી માટે આજે યોજાયેલા મતદાન સાંજે પૂર્ણ થયું ત્યાં સુધીમાં અંદાજિત 70% જેટલું મતદાન થયું છે. આ પેટાચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20.29%, બપોરે 1 વાગ્યા સુધીમાં 34.93%, બપોરે 3 વાગ્યા સુધીમાં 51.79%, જ્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં 65.47% જેટલું મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં અંદાજિત 68-70% જેટલું મતદાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતની તમામ 6 બેઠકોની પેટાચૂંટણીમાં સૌથી ઊંચું મતદાન પણ થરાદ બેઠક ઉપર જ નોંધાયું છે. આ પેટાચૂંટણીમાં ઊંચું મતદાન થતાં બંને મુખ્ય હરીફ ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે. જોકે મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. થરાદ બેઠક ઉપર આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ સીધો જંગ જામ્યો છે. ભાજપમાંથી જીવરાજભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ વિકાસના મુદ્દે પેટાચૂંટણી લડી રહ્યું છે તો થરાદે વિધાનસભા બેઠક બનાસકાંઠાની અગત્યની બેઠક છે. 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક ઉપર 2012ના વર્ષે ભાજપના પ્રવતભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. થરાદ બેઠક રચાઈ ત્યારથી જ ભાજપનો ગઢ રહી છે. પ્રવતભાઈ પટેલે 2012માં કોંગ્રેસના માવજીભાઈ પટેલને હરાવ્યા બાદ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિપાખીયો જંગ હતો. જોકે આ ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી હતી. પરંતુ 2019માં પરબતભાઈ પટેલ લોકસભાની ચૂંટણી જીતતા થરાદ બેઠક ખાલી પડતા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ છે. આ પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા પણ કર્યા છે. જોકે મતદારોનો ચુકાદો જાણવા આજે 260 મતદાન કેન્દ્રો ઉપર હાથ ધરાયેલ મતદાન પ્રક્રિયા માટે 286 પ્રિસાઇડિંગ ઓફિસર 1, 286 પ્રિસાઇડિંગ ઓફિસર 2 તથા 168 માઇક્રો ઓબ્ઝર્વર તેમજ 320 મહિલા કર્મચારીઓ તૈનાત કરાયા હતા. થરાદ મતવિસ્તારના 55 અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વેબ કેમેરા દ્વારા મતદાન પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાયું હતું. મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળના કર્મચારીઓ પણ તૈનાત કરાયા હતા. થરાદ બેઠકની પેટાચૂંટણીમાં મતદાન માટે આજે સવારથી જ ઉમળકો જોવા મળ્યો હતો. સવારે 8 વાગે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે તેમના ધર્મપત્ની સાથે વજયગઢ પ્રાથમિક શાળામાં મતદાન કરી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે થરાદ વિધાનસભાના મતદાર તરીકે મેં વિધાનસભાનું મતદાન કર્યું છે. થરાદમાં પરિવર્તન માટે મતદાન કર્યું છે. થરાદના વિકાસ, થરાદના સ્વાભિમાન માટે, માન સન્માન માટે મેં વોટ કર્યું છે. થરાદના ખેડૂતો, યુવા અને મહિલાઓના અધિકાર માટે મેં અહીંયા મારો મતદાનનો ઉપયોગ કર્યો છે. મને થરાદની જનતા ઉપર વિશ્વાસ છે. થરાદના વડીલો, યુવા મિત્રો મને પૂરેપૂરા આશીર્વાદ આપશે. મને વિશ્વાસ સાથે આજે મેં મતદાન કરવા માટે હું શું લાગે તમારી જીતને લઈને તમે 100% ઐતિહાસિક જીત હશે. 24 તારીખે કોંગ્રેસ પાર્ટીના વિજયનો વરઘોડો થરાદની બજારમાં નીકળશે. એ આત્મવિશ્વાસ સાથે થરાદની જનતાના જે મારો 20-30માં પ્રેમ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, એના પરથી મને લાગે છે કે ક્યારેય નહીં મળ્યું એવું રિઝલ્ટ આ વખતે વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીને મળશે. કયા મુદ્દા ઉપર તમે કહો છો તમારો વિજય થશે એવું? દેખો, વર્ષો સુધી આ વિસ્તારમાં અમે લોકોએ સેવા કરી છે. જે મારા પરિવાર હોય કે મેં હોય, નાના મોટા દરેક અધિકારો માટે
મેં મતદાન લોકોની લડત લડ્યો છું, લોકો માટે કામ કર્યું છે અને લોકો અહીંયા ભાજપના ઉમેદવારથી પરિચિત છે, મારા પરિવારથી પણ પરિચિત છે અને આ વખતે ઐતિહાસિક લીડ સાથે હું વિધાનસભાની અંદર જીતીશ મને વિશ્વાસ. થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલે પણ તેમના પત્ની સાથે પોતાના વતન નાગલા ગામના બુથ ઉપર પહોંચી મતદાન કર્યું હતું. ત્યારે થરાદના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ આ પેટા ચૂંટણી માટે ભાચર ગામના મતદાન મથક ઉપર મતદાનની પવિત્ર ફરજ નિભાવી આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકોની જે લાઈન લાગી છે, જે ઉત્સાહ છે અને સમગ્ર વિસ્તારમાં તો મેં અત્યાર સુધી જોયું કે જે મિત્રો દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહ, રાજ્યના લોકલાડલા મુખ્યમંત્રી આદરણીય નીતિભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં ત્યારે આખી સમગ્ર ચૂંટણી પેટા ચૂંટણી પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની જે પ્રયાસો છે, જે કામો કર્યા છે અને એટલા માટે અહીંના અમારા સ્થાનિક ઉમેદવારભાઈ જીવરાજભાઈ અને પ્રજા જંગી વોટોથી જીતાડશે, જે અત્યાર સુધી ક્યારેય રીત ન મળી હોય વિધાનસભામાં એટલી રીતથી જીતાડશે એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી. આ લાંબી લાઈનો ગુલાબસિંહ રાજપૂત માટે લાગી છે એવું એમનું કહેવું છે. એ તો જ્યારે કોઈ બી રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. તમે કદાચ એવું પેલા મતદારોને પૂછો તો ખબર પડે કારણ કે કોના માટે લાગ્યું છે એ કદાચ ચોવીસ તારીખે ક્યાંય દેખાય પણ નહીં. એક વિડીયો કાસે વાયરલ થયો કે જેમાં તમે રાત્રે બધા મતદારોને કે વિધાનસભા ક્ષેત્રના બહારના લોકોને લઈને બેઠા હોય અને આ પ્રકારની કામગીરી કરે એવો કોંગ્રેસનો આક્ષેપ છે. મિત્રો હું એટલા માટે જ કહું છું કે કાલ રાત્રે હું મારી ઓફિસમાં બેઠો હતો પાર્ટી કાર્યાલય શિવનગર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ઊભા કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર ભાઈશ્રી ગુલાબભાઈ રાજપૂતે વાવ તાલુકાના મતદાર વિસ્તાર સિવાયના બધા જ કાર્યકર્તાઓ અને સાથે સાથે અમદાવાદથી પણ એટલા બધા જે લોકો લાવ્યા હતા મને સમાચાર મળ્યા કે બંને સાઈડમાં દસ દસ વીસ વીસ ગાડી લઈને સોએક લોકો ફરે છે. જે હું જોવા માટે ગયો હતો, જે હું જ્યારે ગયો ત્યારે મારી ગાડી એટલે મારી પાછળ મેં પછી મારા કાર્યકર્તા એક નજાર ભાઈ છે એમને ઘેર જઈને ઉભે છે એટલે અમને તો એમ કે આવી જ શકે નહીં, તમે કેમ અહીં આવ્યા છો. પણ માત્ર ને માત્ર કોંગ્રેસે 400 કાર્યકર્તા હું નહીં કહું અસામાજિક તત્વોને ઉતાર્યા છે અને એ અસામાજિક તત્વોને જોવા માટે અને જે કહીને જે કંઈ આચારસંહિતાના નિયમો છે એનું એમ કે પાલન થાય એ જોવા માટે હું રાત્રે ગયો હતો. અમારો એક પણ અમારો કાર્યકર્તા કોઈ બહારનો હોઈ શકે નહીં, અમે સ્પષ્ટપણે માનીએ છીએ, અમને નિયમોની ખબર છે, જેથી કરીને મતદાર વિસ્તાર સિવાયનો કોઈ કાર્યકર્તા એ રહી શકે નહીં, રહે નહીં. ત્યારે કોંગ્રેસે આ બધાને તોફાન કરવાને ભયનો માહોલ પેદા કરવા માટે જે બોલાયા હતા એનું નિરીક્ષણ કરવા માટે હું જોતો. રાજકારણી સાથે રાજકારણ રમવું હતું, રાજકારણી સાથે આમાં રાજકારણ છે જ નહીં, પણ જે સમજણ વગરની વાત અસામાજિક તત્વો કે જેમની પહેલેથી ટેવ છે કે તોફાનો કરાવવી, એ તોફાનોની ટેવ માટે ભયને ભયનો માહોલ ઊભો કરવા માટે એ લોકોએ બહારના તત્વોને બોલાયા છે. થરાદ બેઠક ઉપર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ બેઠક ઉપર છેલ્લી 3 ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે, જોકે હજુ પણ કેટલાક મહત્વના પ્રશ્નો પણ ઉકેલાયા રહ્યા છે. થરાદ ખાતે જીઆઈડીસીની સ્થાપના તથા થરાદને જિલ્લો જાહેર કરવાની માંગણી હજુ પણ સંતોષાઈ નથી. સાથે જ પીવાના પાણીની પણ આ વિસ્તારમાં અછત જોવા મળી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીને રિપીટ ન કરી થરાદના તત્કાલીન ધારાસભ્ય પરબતભાઈ પટેલને ટિકિટ આપ્યા બાદ પરબતભાઈ પટેલનો વિજય થતાં થરાદ બેઠક ખાલી પડી હતી. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,19,183 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,15,684 પુરુષ અને 1,02,119 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે જીવરાજભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ હાલ થરાદ તાલુકા ખરીદી વેચાણ સંઘના ચેરમેન પણ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમજ થરાદના પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતના પૌત્ર છે. એનસીપી તરફથી પૂંજાભાઈ દેસાઈ તેમજ અન્ય 4 અપક્ષ ઉમેદવારો પણ આ પેટા ચૂંટણીમાં નસીબ અજમાવી રહ્યા છે. થરાદ મતવિસ્તારમાં દેસી ચૌધરી પટેલ સમાજના 33,000, મારવાડી ચૌધરી પટેલ સમાજના 21,000, ઠાકોર સમાજના 30,000, દલિત સમાજના 32,000, મુસ્લિમ સમાજના 12,000, રબારી સમાજના 9,000, બ્રાહ્મણ સમાજના 8,000, પ્રજાપતિ સમાજના 7,000, માજીરાણા સમાજના 7,000, રાજપૂત સમાજના 6,000, જાગીરદાર દરબાર સમાજના 5,000, નાઈ સમાજના 4,500, માડી સમાજના 3,000 મતદારો નોંધાયા છે. જોકે ઇતર કોમના 40,000 મતદારોનો ચુકાદો જ નિર્ણાયક બને તેમ છે. થરાદ બેઠક ઉપર મુખ્યત્વે ચૌધરી પટેલ સમાજનું પ્રભુત્વ છે, જોકે આ બેઠક ઉપર શંકરભાઈ ચૌધરીને ટિકિટ ન મળતા
ચૌધરી સમાજમાં જોવા મળી રહેલી નારાજગીની અસર થરાદ અને રાધનપુર બંને બેઠક ઉપર થાય તેવી સંભાવના છે. જોકે હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. હાલ તો આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર જણાય છે. પરંતુ કોંગ્રેસના મારવાડી ચૌધરી સમાજના અગ્રણી માજીભાઈ પટેલ ભાજપમાં જોડાઈ જતા મારવાડી પટેલોના વોટ પણ ભાજપને મળે તેવી પૂરી સંભાવના જણાય છે. 2017માં માજીભાઈ પટેલને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસ છોડી અપક્ષ ચૂંટણી લડતા કોંગ્રેસને નુકસાન ભોગવવું પડ્યું હતું અને ભાજપના પરબતભાઈ પટેલનો વિજય થયો હતો, જેથી માજીભાઈને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જોકે 2019ની લોકસભાની ચૂંટણી વખતે માજીભાઈને ફરી કોંગ્રેસમાં પાછા લેવાયા બાદ આ વખતે ફરી માજીભાઈ પટેલે પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપતા માજીભાઈ પટેલે ફરી કોંગ્રેસને રામરામ કરી દઈ પરબતભાઈ પટેલ સાથે સમાધાન કરી લીધા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાજપનો ખેસ પહેરી લેતા ભાજપના ઉમેદવારની સ્થિતિ મજબૂત બની ગઈ છે. જોકે આ વિસ્તારમાં મતદારો કેવો જનાદેશ આપે છે તે જાણવા પરિણામની જરાહ જોવી રહી. વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાબિયાબેન પટેલની અધ્યક્ષતામાં આજે વડગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં પિરોજપુરા ગ્રામ પંચાયતના સરપંચનું રાજીનામું મંજૂર કરી તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ હેઠળની શાળાઓના ઓરડાઓનું રિનોવેશન તથા અને વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવણીની ચર્ચા કરાઈ હતી. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાની રામસાણા પારા પ્રાથમિક શાળાના શિક્ષિકા શારદાબેન ખરાડીનું તાજેતરમાં જ માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર દાંતીવાડા તાલુકાના શિક્ષક પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. સદગત શારદાબેન ખરાડી સ્વભાવે હસમુખા, મળતાવડા અને મહેનતુ હતા. આવા નિષ્ઠાવાન અને પ્રામાણિક શિક્ષિકાબેનનું અકાળે અવસાન થતાં રામસણ પરા પ્રાથમિક શાળાના બાળકો, ગ્રામજનો, મૃતકના પરિવારજનો, શિક્ષક પરિવાર તેમજ મિત્ર વર્તુળે ઊંડો આઘાત અનુભવ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકાના શિક્ષકોએ પરિવાર ભાવના સાથે યથાશક્તિ આર્થિક યોગદાન એકત્ર કરી આ રકમ આજે સદગતના પતિદેવ શંકરભાઈ ખરાડીને અર્પણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તાલુકા શિક્ષક સરાફી મંડળી દ્વારા પણ વીમાની રકમ ચેક સ્વરૂપે અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે મહિપાલસિંહ દેવડા, રમેશભાઈ ગોહિલ, રમેશભાઈ ચાવડા, મનોજભાઈ ખરાડી, નરેન્દ્રસિંહ સહિત શિક્ષકો અને આચાર્ય મિત્રોએ ઉપસ્થિત રહી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સરાફી સહકારી મંડળી દ્વારા તારીખ 1-8-2019 રોજ અકસ્માત થયેલ એમાં ડાંગિયા રામસણા પરાના શિક્ષિકાબેન શ્રી શારદાબેન નીનામાનું ખૂબ જ દુઃખદ અવસાન થયેલ, જે બદલ પહેલાં તો દુઃખની લાગણી વ્યક્ત કરું છું. પરંતુ ત્યારબાદ દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સરાફી મંડળી દ્વારા 3.25 લાખ રૂપિયાની સહાયનો ચેક આજ રોજ એમને આપવામાં આવેલ અને ભગવાન એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. દાંતીવાડા તાલુકામાં થોડાક સમય પહેલાં રામસણાપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન શ્રી નીનામા શારદાબેન, જેમનું ખૂબ જ દુઃખદ અવસાન થયેલ, એના લીધે આખાય તાલુકાની અંદર ગોરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને એના લીધે અમે સૌ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે જ અમારા તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો સાથે મળી અને એમના પરિવારજનોની સાથે ખભે ખભા મિલાવી અને એમને સહયોગ દાખવ્યો હતો. સાથે જ હમણાં જ આજે જ તમામ શિક્ષકો થકી યથાશક્તિ યોગદાન આર્થિક રીતે પણ એમને સહયોગ કરવાનું આયોજન કરવામાં દર વખતે કરીએ છીએ અને આ વખતે પણ કરવામાં આવ્યું અને આગામી સમયમાં પણ આવી કોઈ દુઃખદ ઘટના અમારા પરિવારજનોમાં બનશે તો એના માટે અમે સાથે મળી અને સંપૂર્ણપણે આર્થિક સહયોગ દાખવવાની, સૌએ સહયોગ આપવાની હાકલ કરી છે અને અમે આજના તબક્કે આજે રામસણા પ્રાથમિક શાળાની અંદર મળી અને એમને સહયોગ આપ્યો છે અને એમના આ જે આવનારા સમયની અંદર પણ એમના તમામ કાર્યોની અંદર મેં સાથે રહી અને એમને સહયોગ આપ્યો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં પ્રાણઘાતક અકસ્માતોનો દોર જારી. થરાદ સાંચો રોડ ઉપર વેરી પર રોડે લક્ઝરી બસ ટ્રેલર સાથે અથડાઈ પડતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 મુસાફરોના કરુણ મોત, અન્ય 15 જેટલા મુસાફરોને થઈ ઈજાઓ. ડીસા શહેરમાં ડેન્ગ્યુના ધામા. સરકારી અને ખાનગી દવાખાનાના ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાતા હોવા છતાં આરોગ્ય વિભાગે દર્દીઓની સંખ્યા જાહેર કરવા ઉપર પાબંદી ફરમાવી હોવાના ચોંકાવનારા અહેવાલો. આ વર્ષે દીપોત્સવી પર્વ દરમિયાન ઘણા ઘરોમાં ડીસાના દિવ્યાંગ લોકો દ્વારા તૈયાર થયેલ દીવડા રેલાવશે. રોશનીનો ઉજાસ. દિવ્યાંગ ભવનના બાળકો દ્વારા તૈયાર કરાયેલા દીવડા ખરીદવા નગરજનોને અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરાદ સાંચોર હાઈવે ઉપર ગુજારા માર્ગ અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. આજે વહેલી સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં 3 જણના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સોમવારે વહેલી સવારે થરાદ સાંચોર રોડ ઉપરથી પસાર થઈ રહેલી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાઈ પડતા સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. આજે વહેલી પરોઢે બનેલી આ ઘટનામાં લક્ઝરી બસના ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી રોડ ઉપર ટેમ્પો પડેલ હોવા છતાં ઓવરટેક કરતા લક્ઝરી બસ સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ પડતા લક્ઝરીમાં બેઠેલ 3 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય પેસેન્જરોને વધતી ઓછી ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બનાવ અંગે વડોદરાના જયેશકુમારની ફરિયાદના આધારે થરાદ પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના અમીરગઢ નજીક આવેલી જૂની સેલટેક્સ કચેરી નજીક આજે ટ્રક નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના સોજતથી નાસિક જતી ટ્રક આજે વહેલી સવારે 5 વાગે અમીરગઢની જૂની સેલટેક્સ કચેરી નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે આગળ જઈ રહેલા કન્ટેનરના ચાલકે અચાનક જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રક રોડ સાઈડે ધસી જઈ નાળામાં ખાબકી હતી. અકસ્માતના પગલે ટ્રકમાં ભરેલ પાવડરના કટ્ટા પણ વેરવિખેર થઈ ગયા હતા અને ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું. જો કે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુની આગેવાનીમાં ગુજરાતના 250 જેટલા સાહિત્ય સર્જકો ઉત્તરકાશી ખાતે યોજાનાર સર્જક યાત્રામાં ભાગ લેનાર છે. આ સર્જક યાત્રા માટે બનાસકાંઠાના જાણીતા કવિ અને ગઝલકાર મુસાફિર પાલમપુરીની પણ પસંદગી થઈ છે. તે ઉત્તરકાશી ખાતે આગામી 2 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાનાર મોરારી બાપુની કથામાં ભાગ લઈ ગુજરાતી સાહિત્યનો પ્રચાર પ્રસાર કરશે. કવિ મુસાફિર પાલમપુરીએ તેમની આ સર્જક યાત્રામાં પસંદગી થઈ તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભારતની અંદર અને ગુજરાતમાં પણ સંતો, સાધુઓ,
સૂફી સંતોનો કોઈ પાર નથી, પરંતુ જે સંતોએ સાહિત્યની સાધના કરી હોય, સાહિત્યને પોતાના રૂએ રૂએ વસાવ્યું હોય, એવા સાહિત્યકારો તો આપણા પુરાણોની અંદર જેમ કહેવાય છે કે કબીર, મીરા, તુલસી, જ્ઞાનદેવ, રહીમ, નાનક, આ બધા સાધુ સંતો તો હતા જ, પરંતુ સાથે સાથે શબ્દની સાધના કરનારા આપણા સાધુ સંતો હતા. આપણે ગુજરાતીઓ સદભાગી છીએ કે આપણા ભારતની અંદર નહીં પરંતુ દુનિયાની અંદર જેમની નામના અને જેમની રામકથાના કારણે આખી દુનિયામાં ગુજરાતનું નામ ઉજ્જવળ થયું છે એવા આદરણીય શ્રી મોરારી બાપુ. આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રજાને રામના સાચા જીવનનો પરિચય તો કરાવી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે એ સાહિત્યની પણ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી રહ્યા છે. આપણે બધા જ ગુજરાતીઓ આનંદ અનુભવીએ તેવી, બનાસકાંઠાને પણ આનંદ થાય તેવી એક ઘટના એ છે કે 31 ઓક્ટોબર 2019 દિવસે અમદાવાદથી આદરણીય મોરારી બાપુ 250 જેટલા ગુજરાતી સાહિત્યકારો, જેમાં ચંદ્રકાંત શેઠ હશે, માધવ રામાનુજ હશે, દલપત પટિયાર હશે, આપણા જ્ઞાનપીઠ વિજેતા રઘુવીરભાઈ ચૌધરી હશે, એવા 250 જેટલા સારસ્વતોને ઉત્તરકાશીની યાત્રાએ લઈ જાય છે. 31મી અમદાવાદથી બાય પ્લેનનો પ્રયાણ થશે. મને આનંદ કહેતા થાય છે કે બનાસકાંઠાને પણ મોરારી બાપુ ભૂલ્યા નથી, અને મારા જેવા નાનકડા સાહિત્ય સાધકને, શબ્દ સાધકને પણ એમણે સંભાળીને એ મને પણ, એટલે કે મુસાફિર પાલનપુરીની પણ બનાસકાંઠામાંથી એ ઉત્તર ભારતની યાત્રાએ લઈ જવાના છે. 31 ઓક્ટોબરથી લઈને 12 નવેમ્બર સુધી એ દિલ્હીથીને ઉત્તર ભારતની યાત્રાએ જશે. ત્યાં 250 જેટલા સારસ્વતો રામકથાની સાથે સાથે ગુજરાતી સાહિત્યનો પણ વિકાસ કરશે, અને કુદરતના ખોળામાં, હિમાલયની ગોદમાં, પ્રકૃતિની નિશ્રાની અંદર મોરારી બાપુના સાનિધ્યમાં આ સાહિત્યકારો ગુજરાત અને ગુજરાતનું નામ રોશન કરશે, ગુજરાતી સાહિત્યને ઉજ્જવળ કરશે, અને આખી દુનિયામાં એની સુવાસ ફેલાશે. આ એક આનંદનો વિષય છે. બીકે ચેનલ દ્વારા આ સમાચાર મળતા તમામ બીકેવાસીઓને, ખરા ગુજરાતને પણ આનંદ થશે એવી હું અપેક્ષા રાખું છું. ધન્યવાદ. બનાસકાંઠાના અન્ય વિસ્તારોની જેમ હવે ડીસા શહેરમાં પણ ડેન્ગ્યુનો કહેર શરૂ થઈ ચૂક્યો છે. ડેન્ગ્યુના કહેરના પગલે અચાનક હરકતમાં આવી ગયેલા આરોગ્ય વિભાગે ડીસા ખાતે ખાનગી તબીબો સાથે બેઠક યોજી ડેન્ગ્યુગ્રસ્ત બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની ભલામણ કરી હતી. છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. સરકારનું આરોગ્ય વિભાગ પણ આ બાબતને લઈ ચિંતિત થઈ ગયું છે. ડીસા શહેરમાં આવેલા ખાનગી અને સરકારી દવાખાનામાં અત્યારે સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. ડેન્ગ્યુના મામલે અમે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા જાણવાનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલના તબીબોએ આરોગ્ય વિભાગની સૂચના હોવાથી આંકડા આપવાની ના પાડી દીધી હતી. ડીસામાં ડેન્ગ્યુનો કહેર એટલો વધી ગયો છે કે આરોગ્ય વિભાગને પણ આવી સૂચનાઓ જાહેર કરવી પડે છે. ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે અને આ તાવ મચ્છરોથી ફેલાતો હોય છે. મચ્છરો ગંદકીના લીધે થતા હોય છે, ત્યારે શહેરમાં જે રીતે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેના માટે પ્રાથમિક દ્રષ્ટિએ તો આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ પાલિકા પણ જવાબદાર છે. કારણ કે પાલિકા દ્વારા સફાઈ યોગ્ય રીતે કરવામાં ના આવતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે, પરંતુ પાલિકા તંત્ર માત્ર હાથ ઉપર હાથ મૂકીને જ બેઠું છે અને શહેરને ગંદકી મુક્ત કરવા માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે શહેરમાં વધતા જતા ડેન્ગ્યુને અટકાવવા માટે આરોગ્ય વિભાગની જેમ આ નગરપાલિકાએ પણ સક્રિયતા દર્શાવવાની જરૂર છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. આ વર્ષે દીપોત્સવી પર્વ દરમિયાન ઘણા ઘરોમાં ડીસાના દિવ્યાંગ લોકો દ્વારા તૈયાર થયેલ દીવડા રેલાવશે રોશનીનો ઉજાસ. દિવ્યાંગ ભવનના બાળકો દ્વારા તૈયાર કરાયેલા દીવડા ખરીદવા નગરજનોને અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો.
આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો, મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો, દવાયુક્ત મચ્છરદાની વાપરો, બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રીથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત ₹101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. દીપાવલી પ્રકાશનો તહેવાર અને ગુરુ એટલે કે અંધકારને દૂર કરનાર. જી હા, રંગીલા ગુજરાતની ધરતી પર પહેલી જ વાર પાલનપુર શહેરમાં થશે પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીનું આગમન. 24 ઓક્ટોબરની સંધ્યામાં થશે મહાલક્ષ્મી પૂજા અને દિવ્ય સત્સંગ. પાલનપુર અને આખા ગુજરાતને આ દીપોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ. તારીખ 24 ઓક્ટોબર 2019. સમય 5:30 વાગે. સ્થળ રામપુરા 4 રસ્તા, અંબાજી હાઈવે, પાલનપુર. મહાલક્ષ્મી પૂજામાં સંકલ્પ રાખીને યજમાન થવા ઈચ્છુક વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9499665214, 9499665314. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના તમામ દિવ્યાંગ લાભાર્થીઓને સરળતાથી દિવ્યાંગતાના પ્રમાણપત્રો મળી રહે તે માટે દરેક તાલુકા મથકો ખાતે પ્રમાણપત્ર ઇસ્યુ કરવાના કેમ્પ યોજાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આજે વડગામ BRC દ્વારા વડગામ ખાતેની રેફરલ હોસ્પિટલમાં પણ મેગા દિવ્યાંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વડગામ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી ઉમટી પડેલ દિવ્યાંગ લાભાર્થીઓનું તબીબો દ્વારા નિદાન કરી દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવાની તજવીજ હાથ ધરાઈ હતી. રેફરલ હોસ્પિટલના ડોક્ટર અનિલભાઈ ડાભી અને BRC કોઓર્ડિનેટર મહેન્દ્રસિંહ બારડે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. વડગામ તાલુકાના કરનાળા પરા ખાતે ઇમામ હુસેનના ચહલુમ એટલે કે 40મા મોહરમની રવિવારે પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કરનાળા પરા ઉપરાંત થુર, મુજાહિદપુરા, કાજીપુરા, વાસણ, ભાગળ, જહીરપુરા, સેજલપુરા, બાદરગઢ, ભાંગરોડિયા, નાવિસણા, ઇસ્લામપુરા, હતાવાડા જેવા
ગામોના મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઉજવણીમાં ભાગ લીધો હતો. સ્થાનિક લોકો તેમજ અબ્બાસ કમિટી, હુસેન કમિટી અને અસગર કમિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાવાહી માહોલ સર્જાયો હતો. ઇમામ હુસેન 10મી મોહરમના રોજ તેમના 71 સાથીઓ સાથે તેમની શહીદી થઈ હતી. શહીદ થયા બાદ યઝીદના લશ્કરીઓએ 71 શહીદો સાથે ઇમામ હુસેનનું મસ્તક કાપી તેમની પત્નીઓ, બાળકીઓ તથા બીમાર દીકરીઓને પણ કેદ કરી યઝીદના દરબારમાં લઈ જઈ 40 દિવસ ગોંધી રાખ્યા બાદ આઝાદી આપતા તેઓએ કરબલામાં પરત આવી ઇમામ હુસેન અને તેમના 71 સાથીઓના મૃતદેહોની 40 દિવસ બાદ દફનવિધિ કરી તેમના વતન મદીના પરત ફર્યા હતા, જેની યાદમાં ચેહલુમનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. દિવાળીમાં સૌ કોઈ તેમના ઘરોને દીવડાઓથી શણગારતા હોય છે, ત્યારે ડીસા શહેરમાં પાલિકા સંચાલિત દિવ્યાંગ ભવનના દિવ્યાંગ બાળકોએ પણ જાતે જ કોડિયા તૈયાર કર્યા છે. ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલ ડીસા નગરપાલિકા સંચાલિત દિવ્યાંગ ભવનમાં શારીરિક અને માનસિક રીતે વિકલાંગ હોય તેવા બાળકોને શિક્ષણ આપવા ઉપરાંત તેમનામાં રહેલી સર્જન શક્તિનો વિકાસ થાય તે માટે જાણકાર શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ કેન્દ્ર સરકારી હોય દિવ્યાંગ બાળકોને અહીં તાલીમ માટે કોઈ શુલ્ક ચૂકવવો પડતો નથી. હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ડીસાના દિવ્યાંગ ભવનમાં તાલીમ મેળવી રહેલા બાળકોની સર્જન શક્તિનો વિકાસ થાય અને દિવ્યાંગ બાળકો પગભર બને તે માટે માટીના સુંદર કોડિયા બનાવવાની તાલીમ મેળવી દિવ્યાંગ બાળકો જાતે જ કોડિયા બનાવી રહ્યા છે. આ કોડિયાનું વેચાણ કર્યા બાદ જે આવક થાય છે તે આવક આ દિવ્યાંગ બાળકોના વિકાસ માટે જ ખર્ચાશે તેવું આ કેન્દ્રના મુખ્ય શિક્ષિકા બેને જણાવ્યું હતું. જે ડીસાના દિવ્યાંગ બાળકો જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે કે વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે, આ બાળકોની અહીંયા દિવાળીના ટાઈમે દીવડા કે જે દીવડાઓનું વેચાણ થાય છે એ દીવડાઓનું કાચા દીવડા લાવી અને ત્યાં રંગકામ થાય છે અને મીણ પણ પૂરવામાં આવે છે. એ દીવડા તૈયાર થઈને પછી પેકિંગ કરી અને ત્યાં બજારમાં પણ વેચવામાં આવે છે. બજારમાં જે પણ ખર્ચ મળે એ મારા બાળકો પાછળ એનું ખર્ચનો પણ વપરાશ થાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થતા હાશકારો. જોકે ગુજરાતની તમામ 6 બેઠકોની પેટાચૂંટણીમાં સૌથી ઊંચું મતદાન થરાદ બેઠક ઉપર થતા મુખ્ય હરીફ ઉમેદવારોની ચિંતામાં વધારો. બનાસકાંઠામાં પ્રાણઘાતક અકસ્માતોનો દોર જારી. થરાદ સાંચો રોડ ઉપર વેરી પર રોડે લક્ઝરી બસ ટ્રેલર સાથે અથડાઈ પડતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 મુસાફરોના કરુણ મોત, અન્ય 15 જેટલા મુસાફરોને થઈ ઈજાઓ. ડીસા શહેરમાં ડેન્ગ્યુના ધામા. સરકારી અને ખાનગી દવાખાનાના ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાતા હોવા છતાં આરોગ્ય વિભાગે દર્દીઓની સંખ્યા જાહેર કરવા ઉપર પાબંદી ફરમાવી હોવાના ચોંકાવનારા અહેવાલો. આ વર્ષે દીપોત્સવી પર્વ દરમિયાન ઘણા ઘરોમાં ડીસાના દિવ્યાંગ લોકો દ્વારા તૈયાર થયેલ દીવડા રેલાવશે રોશનીનો ઉજાસ. દિવ્યાંગ ભવનના બાળકો દ્વારા તૈયાર કરાયેલા દીવડા ખરીદવા નગરજનોને અપીલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.